ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં ને આપણે આપણા લાસ્ટ વિડીયોમાં પ્રાથમિક ફરજોનું પાલન અને તેનું જતન કઈ રીતે કરવું જોઈએ એ વિશે જાણકારી મેળવી હતી આજે આપણે જાહેર મિલકતો વિશેની સમજણ મેળવીશું આપણા ગામ કે શેરીમાં ઘણી બધી વસ્તુઓ હોય છે તે આપણી સુવિધા છે આ સુવિધાઓ એવી હોય છે કે તેનું કોઈ માલિક નથી આમ છતાં તે બધાની હોય છે આવી વસ્તુઓનો બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે આવી વસ્તુ તે આપણી જાહેર મિલકત કહેવાય છે અહીં નીચે જાહેર મિલકતના ચિત્રો આપ્યા છે આવી જાહેર મિલકત તમારા ગામમાં પણ હશે જો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો મંદિર મસ્જિદ ગાર્ડન વૃક્ષ નદી રાષ્ટ્રધ્વજ છે અને કેટલાક વૃક્ષો પણ છે વિદ્યાર્થીઓ આપણી જાહેર મિલકતની ફરજ અને એની દેખભાળ કરવી એ આપણી ફરજ બને છે અહીં તમને કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે જે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે જાહેર મિલકતો કઈ કઈ છે તો લખવાનું છે બગીચાઓ પાર્ક મંદિર બસ સ્ટેશન રેલવે સ્ટેશન શાળા હોટલ ઐતિહાસિક ઇમારતો ત્યારબાદ તમે લખી શકો છો તમારી આસપાસની જાહેર મિલકતમાં નદી તળાવ કુવા વગેરે વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક ચિત્ર આપ્યું છે હેન્ડ વોશિંગ ડે પંદરમી ઓક્ટોબરને હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે હાથની ગંદકીથી ઘણા બધા રોગ થતા હોય છે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ જ હશે આપણે હાથની સંભાળ કઈ રીતે કરવી જોઈએ આપણે હાથ જમતા પહેલા જમ્યા પછી ત્યારબાદ બાદ શૌચ ક્રિયા કર્યા બાદ હાથને ધોવા જોઈએ વિદ્યાર્થીઓ અહીં તમને બે ચિત્રો આપ્યા છે જેનું અવલોકન કરો પ્રથમ ચિત્રમાં આંગણાની સાફ સફાઈ કરીને કચરો કચરા પેટીમાં નાખતું ચિત્ર છે અને બીજા ચિત્રમાં ગમે ત્યાં કચરો ઠાલવે છે અને વ્યક્તિ બીમાર પડે છે વિદ્યાર્થીઓ આપણે ખબર જ હશે કે આપણે હંમેશા કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ જેથી બીમાર પડાય નહીં વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક પ્રશ્નોના ઉત્તર આપ્યા છે જે તમારે પાઠ્યપુસ્તકમાંથી નોટબુકમાં લખવાના રહેશે પહેલા ચિત્રમાં તમને શું દેખાય છે પહેલા ચિત્રમાં છોકરો હેન્ડપંપ વડે પાણી ભરી રહ્યો છે જો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો પહેલા ચિત્રમાં છોકરો હેન્ડપંપથી પાણી ભરી રહ્યો છે બીજા ચિત્રમાં તમને શું દેખાય છે બીજા ચિત્રમાં સ્ત્રીઓ નળથી અથવા તો ગામને પાદરે નળ વડે પાણી ભરી રહી છે બંને ચિત્રોમાંથી કઈ બાબત તમને યોગ્ય લાગે છે શા માટે બંને ચિત્રમાંથી આપણે પહેલું ચિત્ર એ યોગ્ય લાગે છે કારણ કે હેન્ડપંપ એ ઘરની નજીક હોય છે જ્યારે સ્ત્રીઓએ પાણી ભરવા માટે જ્યારે બીજા ચિત્રમાં સ્ત્રીઓએ પાણી ભરવા માટે ગામને દૂર આવવું પડે છે બાળકો તમે અહીં જોઈ શકો છો કેટલાક નાના નાના ચિત્રો આપ્યા છે જેમાં પ્રથમ ચિત્રમાં કઠિયારો વૃક્ષ કાપી રહ્યો છે અહીં હવાનું પ્રદૂષણ જોવા મળે છે ગાડીના ધુમાડા જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે છોકરો નજીકથી ફટાકડા ફોડી રહ્યો છે અહીં છોકરી ગીત સાંભળી રહી છે નદીમાં ઢોરને નવડાવવામાં આવી રહ્યા છે જે નદીના પાણીને અસ્વચ્છ એટલે કે ગંદુ બનાવે છે છોકરો મોટેથી ગીત સાંભળી રહ્યો છે અહીં એક છોકરો કચરો કચરા પેટીમાં નાખી રહ્યો છે જે સારી બાબત ગણાય ગમે ત્યાં કચરો ઠાલવવામાં આવી રહ્યો છે કચરો રસ્તા પર પડ્યો જોવા મળે છે અહીં હેન્ડપંપનું પાણી વેડફાઈ રહ્યું છે પાણીની બચત કરવી એ આપણા સૌ કોઈની પ્રાથમિક ફરજ બને છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક કોષ્ટક આપ્યું છે જેમાં તમે શું કરો છો શું નથી કરતા અને શા માટે તેની નોંધ કરવાની રહેશે જેમ કે શું કરો છો તો કચરો કચરા પેટીમાં નાખ્યા નાખીએ છીએ શું નથી કરતા કચરો ગમે ત્યાં નથી ફેંકતા શા માટે કારણ કે ગંદકી ન થાય વિદ્યાર્થીઓ અહીં તમારે પર્યાવરણના જતન માટે અન્ય કઈ ફરજનું પાલન કરવું જોઈએ એ બાબત લખવાની છે જેમ કે આંગણું સાફ રાખવું ફૂલ છોડ ઉગાડવા જોઈએ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ નદીનું કે તળાવના પાણીમાં કપડાં કે વાસણ ધોવા જોઈએ નહીં